વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજ આગળના વિડીયોમાં આપણે જોયું પાઠ ઓગણીસમાં બીજ કહે છે ખેડૂતની વાર્તા તેમાં આપણે આગળના વિડીયોમાં જોયું કે અલગ અલગ પ્રકારના બીજ આપણે જોયા અને ઓરૈખા બરાબર પછી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા જે ખેતીમાં કઈ સામે ફાયદા છે અને એના ગેરફાયદા શું છે તેના વિશે આપણે ચર્ચા કરી પછી આપણે જોયું કે સજીવ ખેતીના ફાયદા કયા કયા છે એટલે સજીવ ખેતી વિશે પણ આપણે જોયું હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો તમે પણ વાંચો કે ભાસ્કરભાઈ જે છે તે ડેહરી ગામના છે કયા ગામના છે ડહેરી ગામના તે ભાસ્કરભાઈની વાડી વિશે આપણે જોઈએ અને તેનો અહેવાલ આપણે વાંચીએ તો ભાસ્કરભાઈની વાડી દહેરી ગામ અમે દૂરથી નારિયેળના ઝાડ જોયા કે અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા બાપરે એક નારિયેળના ઝાડ પર કેટલા બધા નાળિયેર જળિયે નળિયેળનું ઝાડ હતું એટલે એની ઉપર શું હોય ઝાડ એ ઝાડ પર નળિયેર હશે તો નરિયેળના ઝાડ પર કેટલા બધા નરિયેળે લાગેલા હતા તે અમે જોયા અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે એટલે એ લોકોને એવું લાગે છે કે બજારના મોંઘા ભાવે જે મળતું હોય તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા જે વાપરવામાં આવતી છે તેનો એ લોકો ઉપયોગ કરતા હશે પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાયેલા પાંદડા જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું તો આ બધું અમે જોયું વાડીમાં કે જે જમીન હતી તે જમીનની ઉપર શું હતું સુકાયેલા પાંદડા હતા જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યો કે જીવજંતુ ખાઈ ગયા હશે તો અમુક છોડ એવા હતા કે તેની સુકાયેલી ડાળીઓ અમે જોઈ અને એ જોઈને અમને લાગ્યું કે કદાચ જીવ જંતુઓ હશે તે એ ખાઈ ગયા હશે ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા કોઈ જગ્યાએ તમે રંગબેરંગી પાંદડાવાળા છોડ પણ જોયા એટલા સરસ હતા આવું કેમ થયું હશે એવો પ્રશ્ન થયો અમારા મનમાં તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટોનોનો છોડ છે આ હેનો છોડ છે કે આવું કેમ થયું હશે કે એના પાન રંગબેરંગી છે તો ભાસ્કરભાઈ જણાવે છે લોકોને કે આ ક્રોટનનો છોડ છે કેવો છોડ છે એ ક્રોટનનો છોડ છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે એવું ભાસ્કરભાઈ જણાવે છે કે એ છોરના જે મૂળ હોય તે ઊંડે સુધી જમીનમાં જતા નથી એના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય છે કે હવે આ છોડને પાણીની જરૂર છે તેથી અમે એને પાણી પહોંચાડીએ છીએ પાણી પાવા લાગીએ એવું ભાસ્કરભાઈ જણાવે છે તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી ભાસ્કરભાઈ જણાવે છે કે ફેક્ટરીમાં જે રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે કૃત્રિમ ખાતર તે ખાતરનો ઉપયોગ અમે કરતા નથી તેમની જમીન ફળરૂપ છે તેથી કારણ કે લીલા સૂકા પાંદડા ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા એ જમીનની અંદર ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા જમીનની અંદરથી ખોદ્યા કરે છે તે અળસિયા એ જમીનની અંદરથી ખોડિયા કરે છે અંદરથી તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અળસિયા તેના કારણે જમીન પોચી બને છે કેવી બને છે પોચી અને ફળદ્રુપ બને છે તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે એવું ભાસ્કરભાઈ જણાવે છે પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી કે પ્રવીણ નામનો એક છોકરો હશે તેને કહ્યું કે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરે છે એના કાકા સહી સિટીમાં રહેતા હશે તેમણે બગીચામાં એક ખાડો ખોડીને તેમાં અળસિયા રાખ્યા છે કે બગીચા હતો ને બગીચા મેં કાકાએ શું કર્યું ખાડો ખોડીને તેમાં અળસિયા રાખ્યા છે રસોડા વઢેલો ખોરાક રસોડામાં વઢેલો ખોરાક હોય તે શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ સારે એવો થાય છે અને છોડ પણ સારા એવા ઉગે છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી તો વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ ખાતર કરતાં આપણે કુદરતી ખાતરનો વધારે ઉપયોગ કરીએ કોઈ બી છોડ વાવવામાં કોઈ પણ ખેતી કરવામાં તો એ ખા વસ્તુ જે પાક ઉગે તે ખૂબ સરસ ઉગે છે અને બહુ સરસ સ્વાદ આવે છે એનો ખરેખર અલગ પ્રકારની ખેતી વિશે તમે લોકોએ જાણ્યું હવે જૂઠના સભ્યો જે હતા પ્રફુલ હંસા કૃતિકા ચીરાગ પ્રવિન વગેરે તે બધા વર્ગ નંબર પાંચ કમાં હતા સમજ પડી હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી કઈ સામે બાજરી આપણા જમન વારમાં આવે છે એટલે ચિત્રને જુઓ અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો એ તમારે કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે એકસો એક્યાસી ઉપર ચિત્ર તમે જોઈ શકો છો અહીંયા કરી તો આ બધા ચિત્ર તમે જો એક નંબરમાં અલગ છે બે નંબરમાં ત્રણ નંબરમાં ચાર નંબરમાં પાંચ નંબરમાં લોટ છે તો આ બધા ચિત્ર તમે જો ને છેલ્લે બાજરીનો લોટલો આપણી થાળીમાં આવે છે તે કઈ હિસાબે આવ્યો તે આપણે અહીંયા ઘરી જોવાનું છે તો હવે તમે અહીંયા ઘરે જોઈ શકો છો કે ચિત્ર એકમાં બાજરીના ડુંડા ખંડ ખાંડણીયામાં રાખ્યા છે તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે જેનાથી ડુંડામાંથી દાણા અલગ પાડી દેવામાં આવે છે અને અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર નંબર ત્રણમાં જોઈ શકો છો આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા ટ્રેસરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ સમજ્યા આ ચિત્ર એકમાં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે તમે આમાં જો કે ચિત્ર નંબર એકમાં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે તમે અહીં કરી જોઈ શકો છો થળ કાપવામાં તો ચિત્ર એકમાં છોડનું ઠર કાપવામાં ડાટરડાનો ઉપયોગ થયો છે આધુનિક મોટો કમ્બાઈનો હાર્વેસ્ટર વડે છોડને ઠર સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટો પડી સ્વચ્છ બને છે અને છોડનો ભાગ અલગ થાય છે જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે સમજ પડી હવે ચિત્ર નંબર બેમાં તમે જુઓ અહીંયા ઘણી દાણા અલગ ડુંડા અલગ કરી નાખેલા છે અને ચિત્ર નંબર ત્રણમાં શું છે એમાં તમે જોઈ શકો છો કે બાજરીના દાણા અલગ કરેલા છે અને થાળીમાં મૂકેલા છે હવે ચિત્ર નંબર ચારમાં આપણે આગળ જોઈએ હવે કે ચિત્ર નંબર ચારમાં તમારા વિચારે ચક્કીમાં એટલે ઘંટીમાં શું થઈ રહ્યું છે ચિત્ર નંબર ચારમાં તમારા વિચારે ચંકી ચક્કીમાં એટલે ઘંટીમાં શું થઈ રહ્યું છે તો ચિત્ર ચારમાં મારા સમજવા પ્રમાણે ચક્કીમાં એટલે ઘંટીમાં બાજરીને દળવામાં આવી રહી છે અને તેમાંથી બાજરીનો લોટ બને છે હવે ચિત્ર નંબર પાંચ અને છમાં કઈ પદ્ધતિથી કણક એટલે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે તો ચિત્ર નંબર પાંચમાં તમે જોઈ શકો છો અહીંયા ઘણી કે બાજરીનો લોટ આ તમે જુઓ અહીંયા પાંચ નંબરમાં બાજરીનો લોટ તૈયાર છે તો બાજરીના લોટને ટાશકમાં રાખવામાં આવ્યો છે તેમાં પાણી મેળવીને હાથથી ગુંડવામાં આવ્યો છે અને ચિત્ર નંબર છમાં ગુંડીને તૈયાર કરેલો બાંધેલો લોટ કણક દેખાય છે તમે અહીંયા જોઈ શકો છો આ બાંધેલો લોટ તમને દેખાય છે હવે ચિત્ર એકથી નવ જુઓ અને વિચારો તમે આ ચિત્ર નંબર એકથી નવ જુઓ અને વિચારો કે એના આધારે એક નોન તૈયાર કરો કે અત્યારે લોટ કેવી રીતે દોડવામાં આવે છે તો ચિત્ર એકથી કે નવ સુધી તમે એ ઘરે જોઈ શકો છો આ એકથી કે આ નવ સુધી જે રોટલો છે તે ત્યાં સુધી તમે જોઈ શકો છો કે ખેતરમાં તૈયાર થયેલી બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા બતાવવામાં આવી છે કે સૌ પ્રથમ તો ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે બરાબર ને બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડુંડામાં બાજરાના દાણા બાજરીના દાણા આપણને દેખાય છે ખેડૂત દાટડના વડે ડુંડા કાપી લે છે પછી ચિત્ર નંબર બેમાં તમે એ ઘરે જોઈ શકો છો કે ખેડૂત કાપેલા બાજરીના ડુંડા મોટા ખાંડણીયામાં નાખે છે ખાંડણીયામાં સાંભેલા વડે ડુંડાને ખાંડતા બાજરી છૂટી પડે છે અને છૂંડ અને છડવું કહે છે શું કહેવાય છડવું હવે ચિત્ર નંબર ટનમાં તમે જોવ અહીંયા ઘરી તો છૂટી પડેલી બાજરીને ઉપાણીને સાફ કરવામાં આવે છે આથી તેમાંથી બાજરીનું ભૂસું અને અન્ય કચરો દૂર થાય છે આ રીતે બાજરીના દાણા મળે છે જેને પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે ચિત્ર નંબર ચારમાં તમે એ ઘરે જોઈ શકો છો કે હાથથી ચાલતી જે ઘંટી છે પથ્થરની તે હાથથી ચાલતી ઘંટીમાં બાજરીને અરવાથી બાજરીનો લોટ મળે છે હવે બાજરીને ડરવામાં વિદ્યુતથી ચાલતી ઘરઘંટી પણ વપરાય છે અને એમાં આપણે આજે લોટ બનાવીએ છીએ ચિત્ર નંબર પાંચમાં તમે જોઈ શકો છો અહીંયા ઘરે કે ઘંટીમાં કે ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળામાંથી એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે ચિત્ર નંબર છમાં તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટમાં થોડો લોટ લઈ તેમાં મીઠું અને થોડું પાણી રેડી હાથ વડે ગુંડવામાં આવે છે બરાબર ગુંડવાથી નાનો લુઓ બને છે ચિત્ર નંબર સાતમાં તમે એ ઘરે જોઈ શકો છો કે લુવાને બે હાથથી હઠેળી વચ્ચે દબાવતા રહી ગોર રોટલો ટીપવામાં આવે છે ચિત્ર નંબર આઠમાં તમે જો કે બનાવેલા રોટલાને ચૂલા પર મૂકેલી કલાડી પર બંને બાજુએ શેકવામાં આવે છે અને ચિત્ર નંબર નવ તમે એ કરી જોઈ શકો છો કે શેકેલા રોટલાઓને થાળીમાં ખાવા માટે પીરસવામાં છે સમજ પડી વિદ્યાર્થી તો આપણે આગળ જોઈએ હવે કે આપણે શું શીખ્યા આ પાઠમાંથી આપણે શું શીખ્યા એના વિશે આપણે જોઈએ કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે તમે કહો કે લખો તો આપણા ખોરાકમાં ઘણા બધા એવા બદલાવ આવી ગયા છે જેમ કે પહેલાંના લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે મારા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને પાકને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બરદગાડા બરદગાડા જે હોય તે બરદગાડા વડે તેને ખળામાં લાવતા અને તેમાંથી અનાજ મેળવવાતું હતું હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે પહેલાં લોકો ઘેરે હાથેથી ચાલતી ઘંટી નાખતા હતા બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને લોટ બનાવતા હતા હવે ઘરે જ ઇલેક્ટ્રિક ઘરઘંટી બધાના ઘરે હોય જ બરાબર ને અને એ ઘરઘંટી રાખીને અનાજ દરવામાં આવે છે હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં આપણને મળી રહે છે અનાજનો બાળક અનાજની વાત કરીએ તો આજનો બાળક આજના બાળકની જો વાત કરીએ આજના યુગની તો આજનો બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી પહેલાંના સમયના લોકોના ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો જ બદલાવ તફાવત છે અને અંતર જોવા મળે છે હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને જ પસંદ કરે છે જેવા કે નૂડલ્સ પાસ્તા બ્રેડ નાસ્તાના પડીકા વગેરે તો આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે લાંબા સમયની વાત કરીએ તો લાંબા સમયે કદાચ એ પણ ભૂલી જવાશે કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધુ પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો ઘરે જમવાનું વધારે સારું મમ્મી બનાવે તે બહારનું ભોજન હોટલનું ભોજન ખાવું જોઈએ નહીં સમજ પડી આપણે આગળ જોઈએ હવે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય જેમ કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે બરાબર ને આપણે બધાને એક જ પ્રકારના અનાજની વનેલી વસ્તુ ખાવા મળે જેથી તેના તરફ અરુચિ પેદા થાય ગમે નહીં કોઈને ખેડૂતોને પણ તેના ખેડૂતો હોય એટલે ખેડૂતોને પણ તેના ખેતીના પાકની સારી આવક ન મળે કેમ કે ઉત્પાદન વધુ વધારે થયો હોય ત્યારે ભાવ નીચા જાય લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આ વિડીયોની શરૂઆતમાં જે પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો તે પ્રશ્નોનું આપણે ફરીથી રિવિઝન કરીશું તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ચિત્ર એકમાં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે શું આવશે એમાં ચાલો બોલો જો મેં તમને આગળ સમજાવેલું તો હું તમને કહેમ ચિત્ર એકમાં છોડનું ઠળ કાપવામાં ડાટરડાનો ઉપયોગ થયો છે આધુનિક મોટા કમ્બાઈન આધુનિક મોટા કમ્બાઈન હાર્વેસ્ટર વડે છોડને ઠળ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પડી સ્વચ્છ બને છે અને છોડનો ભાગ એટલે ચારો પ્રાણીઓનો ખોરાક અલગ થાય છે જે આધુનિક ટેકનોલોજી છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો આગળનો સવાલ આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કે ચિત્ર ચારમાં તમારા વિચારે ચક્કીમાં એટલે ઘંટીમાં શું થઈ રહ્યું છે મેં તમને આગળ સમજાવ્યું શું આવશે એમાં ચાલો બોલો જોમ કહું કેમ ચિત્ર ચારમાં મારા સમજવા પ્રમાણે ચક્કીમાં એટલે ઘંટીમાં બાજરીને ડરવામાં આવી રહી છે તેમાંથી બાજરીનો લોટ બને છે આગળનો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે કે ચિત્ર પાંચ અને છમાં કઈ પદ્ધતિથી કણક એટલે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે શું આવશે એમાં ચાલો બોલો જોમ તો હું કેમ ચિત્ર પાંચમાં બાજરીના લોટને ટાંસકમાં રાખવામાં આવ્યો છે તેમાં પાણી મેળવીને હાથથી ગુંડવામાં આવ્યો છે ચિત્ર છ માં ગુંડીને તૈયાર કરેલો બાંધેલો લોટ કણક દેખાઈ આવે છે હવે આપણે આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર એકથી નવ જુઓ વિચારો અને તેના આધારે એક નોન તૈયાર કરો અત્યારે લોટ કેવી રીતે દોરવામાં આવે છે તો ચિત્ર એકથી નવમાં આપણે જોયું કે ખેતરમાં તૈયાર થયેલી બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા બતાવવામાં આવી છે સમજ પડી હવે આવ આગળ આપણે જોઈએ કે આપણે શું શીખ્યા પેજ નંબર એકસો એક્યાસી પર જે પ્રશ્નો છે એનું આપણે રિવિઝન કરીએ પાછું ચાલો કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો તો શું આવશે એમાં ચાલો બોલો જો મેં તમને આગળ સમજાવ્યું તો હું તમને કહું આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે જેમ કે પહેલાંના લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે મારા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને પાકને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે ખરામાં લાવતા અને તેમાંથી અનાજ મેળવવાતું હતું હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે પહેલાંના લોકો ઘેર હાથેથી ચાલતી ઘંટી રાખતા બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવવાતો હતો હવે ઘરે જ ઇલેક્ટ્રિક ગરગંટી રાખીને અનાજ દરવામાં આવે છે હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે આજનો બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી પહેલાંના સમયના લોકોના ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો જ બદલાવ ઘણું જ અંતર જોવા મળે છે હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને વધારે પસંદ કરે છે જેવા કે નૂડલ્સ પાસ્તા બ્રેડ નાસ્તાના પડીકા વગેરે આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે એટલે મુશ્કેલ ભર્યું લાગે છે લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધારે પસંદ કરે છે સમજ પડી હવે આપણે આગળનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય શું આવશે એમાં ચાલો બોલો જો મેં તમને આગળ સમજાવ્યું તો હું તમને કહું બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય જેમ કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે આપણે બધાને એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુ ખાવા મળે તેથી તેના તરફ અરુચિ પેદા થાય એટલે ગમે નહીં ખેડૂતોને પણ ખેતીના પાકની સારી આવક ન મળે કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ બીચા જાય લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે કેવી રુચિ ઓછી થઈ જાય છે એટલે જમવાનું પસંદ આવું એકને એક વસ્તુ ખાયા કરે એટલે આપણને ગમતું નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ પાઠ પણ આપણો અહીંયા પૂર્ણ થાય છે આ વિડીયોમાં મેં તમને સવાલ જવાબ સમજાવી માટે તમારે નોટબુકમાં લખવાના રહેશે વંદે માતરમ